એકતાનગર ખાતે ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકોનો અનોખો સંગમ. આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ નગારા શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રિકો અને કલાકારો ઉત્સાહ ઉમંગ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તમિલ યાત્રિકોએ ગુજરાતીમાં કેમ છો, મજામાં છો, બહુ મજા આવી, નમસ્તે તેમ બોલીને ખુશી વ્યક્ત કરી આનંદનો અપાર પ્રેમ પ્રગટ કર્યો હતો. સોમનાથ દ્વારકા ત્યારબાદ એકતાનગરના આવકારથી ભાવ વિભોર બન્યા હતા. સરદાર સાહેબની 182 મીટર ઊંચાઈ પ્રતિમા જોતા જ અરે વાહ બ્યુટીફુલના શબ્દો તેમના મુખેથી સરી પડ્યા હતા. જંગલ પ્રકૃતિ, નર્મદા ડેમ, ટેન્ટ સિટી, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતનો વિકાસ અને વિકાસ મોડેલને નિહાળીને ધન્યતા સાથે એકતા ભાઈચારાના ભાવ સાથે આ ટૂર મદુરાઈથી શરૂ કરીને યાદગાર બનાવી અવિસ્મરણીય, અકલ્પનીય, અદ્ભુત નજારો જોઈને મહેમાનોનો ખુશીનો પાર રહ્યો નથી. ગુજરાતના લોકો દ્વારા ઠેર ઠેર રેલવે સ્ટેશન અને યાત્રાધામ સ્થળોએ સ્વાગત સત્કાર કરાયો હતો. આ પ્રસંગે તમિલ સંગમ કાર્યક્રમના તમિલનાડુના કન્વીનર AR મહાલક્ષ્મી અને તમિલનાડુના પર્યાવરણ સ્ટેટ પ્રેસિડેન્ટ ગોપીનાથજીએ તમિલનાડુ સેલમ અને યુવા વાત્રિકો તેમજ હરે રામ નામના વિદ્યાર્થીએ કાર્યક્રમ સંદર્ભે સરાહનીય પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એકતાનગર ખાતે આવીને અપાર ખુશી થઈ હોવાનું અભિવ્યક્ત કર્યું હતું. આ પ્રવાસીઓ ટેન્ટ સિટી ખાતેથી જુદા જુદા 3 ગ્રુપમાં કુલ 6 બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે. જે પૈકી સૌથી પહેલા એકતાના પ્રતિક એવા એકતા મોલ ખાતે પહોંચીને એક ભારત શ્રેષ્ઠ ભારત, ભારતના પ્રતિક એકતા મોલમાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરશે. ત્યારબાદ આ પ્રવાસીઓ 3 ગ્રુપમાં વિશ્વ વન, જંગલ સફારી, પેટ ઝોન, આરોગ્ય વન, મિયાવાકી, વેલી ઓફ ફ્લાવર, ગ્લો ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ડેમ વ્યૂ પોઈન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનો ટેન્ટ સિટી 2 ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.